ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ વિશી ગુજરાતી ધોરણ 6 દ્વિતીય સત્રમાં આજે આપણે વિદ્યાર્થી મિત્રો કાવ્ય 12 છે રાવણનું મિથ્યાભિમાન. તો એનો પ્રકાર છે કથા કાવ્ય અને એના કવિ છે ગિરધર. તો આપણે તેના વિશે જોઈએ તો પહેલાં તેનો જન્મ 1787માં અને તેનું અવસાન છે એ 1852માં થયું હતું. કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગરબડદાસ, ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. ગિરધર મૌલિક કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને એ જાહેર કર્યું હતું કે જે કોઈ રાજાએ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો. તેને પોતાના બળનું અભિમાન હતું. એ રૂઆભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે. ટૂંકમાં જોઈએ તો સીતાના સ્વયંવરનું છે આ કાવ્ય છે, આખું સીતાના સ્વયંવર વિશે રચેલું છે. તો રાવણનું મિથ્યાભિમાન એટલે કે અહીંયા જોઈએ તો રાવણ છે એ લંકાનો રાજા છે અને મિથ્યાભિમાન એટલે કે ખોટું અભિમાન, ખોટી બળાય એમ એનું જે આખું કાવ્ય છે એ સીતાના સ્વયંવર વિશે છે. તો આજે આપણે જોઈએ તો પહેલી પંક્તિમાં લખેલું છે કે અભિરામ કરીને બોલ્યો તે સમયે રાવણરાજ એટલે જનક તે શું પણ કર્યું છે કરજે મુજને આજ. તો અભિરામ એટલે કે આ જોઈએ તો હવે અભિરામ કરીને બોલ્યો તે સમયે રાવણરાજ. તો રાવણરાજ એટલે કે જે રાજા રાવણ છે એટલે જનક. તો આ જનક છે કે સીતાના પિતા છે એટલા માટે કહેવામાં આવે છે. એટલા જનક છે સીતાના જે પિતા છે. તો એક સમયે રાજા રાવણ અભિમાન કરતાં બોલ્યો એટલે જનક આજે તું મને કહે કે તે સી પ્રતિજ્ઞા લીધી છે એમ કહે છે. તવ વિદ્યે ત્રંબક દેખાડ્યું રાવણે તત્કાળ એ ચાપ ચડાવે તે કન્યા આરોપે વર માળ. તો હવે જોઈએ અહીંયા તો વિદ્યે અહીંયા શબ્દ આપેલો છે. વિદ્યે એટલે કે જનક રાજાનું એક નામ છે અને ત્રંબક એટલે શિવજીનું ધનુષ્યનું નામ છે અહીંયા જોઈએ. અને તત્કાળ શબ્દ વપરાણો છે, તત્કાળ એટલે તરત જ, અને ચાંપ શબ્દ વપરાણો છે એટલે ધનુષની પણસ જેને કહેવામાં આવે છે. અને આરોપે એટલે કે જે પહેરાવે તે એટલા માટે કહે છે કે ત્યારે તરત જ જનક રાજાએ ત્રંબક નામનું ધનુષ્ય રાવણને બતાવ્યું. આ ધનુષને જે ઉઠાવે તે કન્યા સીતા છે તેને વરમાળા પહેરાવશે એવું કહે છે. એવું સાંભળીને અટ્ટા હસ્યો રાવણરાય કૈલાસે સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. એટલા માટે કહે છે કે આવું સાંભળીને અટ્ટા હસે એટલે કે ખડખડાટ, અને રાય એટલે કે રાજા, અને કૈલાસે એટલે કે હિમાલયનું એક છે શિખર છે કે શિવજીનું નિવાસસ્થાન છે એટલા માટે કહ્યું છે. અને સરખો શબ્દ વપરાણ, સરખો એટલે કે જેવો. હવે આવું સાંભળી એટલે કહે છે કે આવું સાંભળી અને એમ કે ત્યારે તરત જ જનક રાજાએ ત્રંબકનું નામનું ધનુષ્ય રાવણને બતાવ્યું અને આ ધનુષ્યને જે ઉઠાવશે તે કન્યાને સીતાજી છે વરમાળા પહેરાવશે એવું કીધું. તે એવું જે વચન સાંભળી અને રાજા રાવણ છે ખડખડાટ હસે છે. અને કૈલાસ જેવો પર્વત કે મેં તો એમ કહે છે કે મેં કૈલાસ જેવો પર્વતને પણ હલાવી નાખ્યો છે ત્યારે આ ધનુષની તો શી વિશાદ છે એવું કહે છે. મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય. એટલે કે અમર જોઈએ એટલે કે દેવો માટે શબ્દ વપરાણો છે અને બંદી એટલે કે કેદી, બળ્યો એટલે કે જે બહુ બળવાન હોય છે એના માટે શબ્દ વપરાણો છે. એટલે કે મેં દેવોને એવું કહેવા માગે છે કે મેં દેવોને કેદ કર્યા છે એવો હું રાવણ સાચો એમ કે બળવાન છું. કંદુકની પેરે ઉછાળ્યું મેરું મંદરાજળ પર્વત પૃથ્વી ઊંચી કરી નાખું પલકમાં નિર્ધાર. જો એ કંદુક શબ્દ વપરાણો છે તો હવે આપણે જોઈએ તો કંદુક એટલે કે રમવાનો
દડો અને મેરુ છે એ પર્વતનું નામ છે અને મંત્રાચર પણ એ પર્વતનું નામ છે અને પૃથ્વીને ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. જો અહીંયા એવું પલક પણ મેરુ આપણે જોઈએ તો એ પણ પર્વતનું નામ છે અને મંત્રાચર પર્વતનું નામ છે અને પલક એટલે કે ક્ષણવારમાં અને નિર્ધાર એટલે કે નક્કી કરેલો ચોક્કસ. તો અહીંયા એવું કહેવા માગે છે કે મેં દડાને જે મેરુ અને મંત્રાચર પર્વતને એમ કહે છે કે ઉછાળી નાખ્યો છે. તો આ તો શું મારે આગળ કહેવાય, કાંઈ ન કહેવાય, એવું કહેવા માગે છે. બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના શા ભાર, એટલે કે બ્રહ્માંડ એટલે આંખમાં પલકારામાં હું પૃથ્વીને પણ અચૂકપણે કરી નાખું છું અને બ્રહ્માંડને તો ગોળ ગોળ ફેરવું તો પછી ધનુષની તો શી વિષાદ છે એમ કહે છે. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય, આવું બધું બોલી અને પછી રાવણ છે એ ઊભો થાય છે. વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ. તો વસ્ત્રાભૂષણ જો કેવા એટલે કે વસ્ત્ર અને ઘરેણા, તેને આભૂષણ એટલે કે ઘરેણા તેના વ્યવસ્થિત કરી એટલે કે ભણી જોઈએ તો અહીંયા ભણી શબ્દ વપરાણો છે એટલે કે તરફ, જ્યારે વસ્ત્ર આભૂષણ તેને વ્યવસ્થિત કરી અને જે રાવણ ઊભો થાય છે અને પછી એ ધનુષ તરફ જાય છે ત્યારે જે સીતાજી છે તેની ચિંતા છે એકદમ વધી જાય છે કે જો રાવણ આ કામ કરશે તો એમ એની ચિંતા વધી જાય છે. આગળ જોઈએ તો પછી સ્તુતિ શિવ ઉમૈયા તણી કરતી સીતા અભિરામ મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ. જ્યારે સીતાજી છે એ સ્તુતિ કરવા માંડે છે શિવ ઉમૈયા એટલે કે પાર્વતીજીને એમ કે ભગવાન શિવને એમ કે પ્રાર્થના કરે છે અને અભિરામ શબ્દ વપરાણો છે તો અભિરામ એટલે કે મનોહર સુંદર એમ કહે છે. અને મહારાજ શિવ સંકટ હરણ એટલે કે દુઃખ હરનારા એમ કે ભગવાન શિવ મારી પ્રાર્થના સાંભળજો મારી લાજ રાખજો એમ કહે છે કે જે આ છે એ હલવું ત્રંબક જે ધનુષ છે એ રાવણથી હલવું જોઈએ નહીં એવી સ્તુતિ કરે છે. હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ એટલે કે છે જ્યાં ત્રંબક ધનુષો છે એ રાવણથી હલવું જોઈએ નહીં એમ સીતાના મનતણી ચિંતા જાણી રામ એ એટલે કે જે આ મનની જે સીતાના મનની જે વાત છે એ ચિંતા જે રામ જે છે એ જાણે છે. તો અહીં કહે છે કે હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ અમે સીતાના મન તણી ચિંતા જાણી રામે રહે એટલે કે છે જો ભગવાન શિવને તે પ્રાર્થના કરે છે કે તમે મારું જે કે ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે રાવણથી તમારું જે ત્રંબક ધનુષ્ય છે તે હલવું જોઈએ નહીં અને સીતાજી જ્યારે પ્રાર્થના કરે છે કે એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એ તો હવે અહીંયા એવું કહેવા માગે છે આ પંક્તિમાં કે રામ છે એ સીતાના મનની આ ચિંતા છે એ જાણી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીની જે આ કાવ્ય પંક્તિ છે તે અહીંયા હું તમને પૂર્ણ કરું છું અને આગળની હું તમને સ્ટોરી છે એ નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. થેન્ક યુ.